ભાવનગરમાં વરસાદ પડતા તંત્રનો વિકાસ ધોવાયો છે, સમાચાર સામે આવી રહ્યા છે. તો સાથે જ ગંદકી જોવા મળી રહી છે. એક તરફ વરસાદી માહોલ છે અને ત્યારે બીજી તરફ કુંભારવાડામાં આંગણવાડી નજીક ગંદકીના થર જામ્યા છે. સફાઈના અભાવે અસહ્ય ગંદકીના ઢગ જોવા મળ્યા. સ્થાનિક લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રના જવાબદાર અધિકારીઓની આંખે ક્યારે ખુલશે તે હવે જોવું રહ્યું. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવે છે, કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો આંગણવાડી તેમજ આસપાસના વિસ્તારોની ગંદકી તેમજ અન્ય સમસ્યાઓ તાકીદે પાલિકા દૂર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તો આ સાથે ભાવનગરમાં વરસાદ પડતા જ તંત્રનો વિકાસ ધોવાયો. કુંભારવાડામાં આંગણવાડી નજીક ગંદકીના થર જામ્યા છે. સફાઈના અભાવે અસહ્ય ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. લોકો ગંદકીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તો ગંદકી થતાં રોગચાળામાં પણ વધારો થઈ શકે છે, રોગચાળો પણ વધી શકે છે. તો હાલ ચોમાસાની ઋતુ છે, એક તરફ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. તંત્રના જવાબદારી અધિકારીઓની આંખ ક્યારે ખુલે તે હવે જોવું રહ્યું. વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. તો વિકાસના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે, કારણ કે તંત્રનો વિકાસ ધોવાયો છે. કુંભારવાડામાં આંગણવાડી નજીક ગંદકીના થર જામ્યા છે. લોકો ગંદકીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તો તંત્ર દ્વારા ફક્ત આશ્વાસન સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત તંત્ર આશ્વાસન આપીને સંતોષ માને છે, કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.